કાતલ ઠંડી એટલી હદે કે આબુ ઠંડુગાર બની ગયું રેકોર્ડ તો ઠંડીએ માઉન્ટ આબુના લોકો પર જાણે કે થર્ડ ડિગ્રીનું ટોર્ચર કર્યું હોય એમ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું રવિવારે પણ આબુનું તાપમાન માઇનસ સાત ડિગ્રી નોંધાયું શિયાળાની ઠંડીની મજા માણવા આબુ પહોંચેલા પ્રવાસીઓ પણ ઠૂઠવાઈ ગયા કેટલાક પ્રવાસીઓ તો હોટલની બહાર જ ન નીકળ્યા તો કેટલાક પ્રવાસીઓએ તાપણાના સહારે ઠંડીથી બચવાનો પ્રયાસ કર્યો ઠંડી એટલી હદે છે કે વરસાદી નાણાં વાસણોમાં પણ બરફ જામી ગયો અહીંની સૌથી ઊંચી પહાડીની ચોટી ગુરુશિખર પર પણ બરફની ચાદર છવાઈ ગઈ હવામાન વિભાગની આગાહી અનુસાર આબુમાં આગામી ચાર દિવસ સુધી કડકડતી ઠંડી પડશે ન્યૂનતમ તાપમાન માઇનસ પર સ્થિર રહેશે ઓગણીસ જાન્યુઆરી બાદ તાપમાનમાં થોડો વધારો થશે અને લોકોને થોડી રાહત મળશે કડકડતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું સવારની શાળાના સમયમાં હાડતીજવતી ઠંડીથી બચાવવા શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારીને સમયમાં ફેરફાર કરવાની છૂટ આપી છે છૂટ મળતા જ રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારી બી એસ કૈલાએ જિલ્લાની સવારની શાળાઓનો સમય એક કલાક મોડો કરવા સૂચના આપી એટલે કે નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રાજકોટ જિલ્લામાં સવારની શાળાઓ નિયત સમય કરતા એક કલાક મોડી શરૂ થશે જેથી નાના વિદ્યાર્થીઓએ વધુ ઠંડી સહન નહીં કરવી પડે હવામાન વિભાગ તરફથી રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ઠંડીની આગાહી કરાઈ છે ત્યારે અન્ય જિલ્લામાં પણ આ પ્રકારના નિર્ણય લેવાઈ શકે છે મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો તમામ રાજ્યોને પત્ર જેમાં ત્રીસ જાન્યુઆરીએ બે મિનિટનું મૌન રખાશે જાન્યુઆરીએ શહીદ દિવસ પર બે મિનિટનું મૌન રખાશે સવારે અગિયાર વાગે સમગ્ર દેશમાં મૌન રખાશે સાયરન કે આર્મી ગનથી સૂચના અપાવવી જોઈએ સ્વતંત્રતા સંગ્રામના શહીદોની યાદમાં આ મૌન રખાશે આ વર્ષે નવ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાંથી એક પણ આપણી હારવી નથી આ પ્રકારનું આહવાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે ડાય કહ્યું છે દિલ્હીમાં રાષ્ટ્રીય કારોબારીના પહેલા દિવસે દેશભરમાંથી પહોંચેલા નેતાઓને સંબોધિત કરતા નડ્ડાએ ચૂંટણીની તૈયારીમાં લાગી જવા માટે નિર્દેશ આપ્યા તાજેતરમાં ગુજરાતમાં મળેલી જીતને નડ્ડાએ ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવી જ્યારે ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી તથા બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે અત્યારથી જ રણનીતિ તૈયાર કરી લીધી છે રાષ્ટ્રીય કારોબારીનો આજ બીજો અને અંતિમ દિવસ છે જેમાં ચર્ચા બાદ પાર્ટીનું આગામી રોડમેપ પ્રદેશ એકમ સુધી પહોંચાડાશે કારમી હારના સવા મહિના બાદ પણ હારના કારણો શોધવા કોંગ્રેસની બેઠક મળી છે હારના કારણોને લઈને દરેક જિલ્લામાં ચર્ચા કર્યા બાદ હવે દિલ્હીથી આવેલી સત્ય શોધક સમિતિએ કોંગ્રેસના જીતેલા અને હારેલા બંને ઉમેદવારો સાથે ચર્ચા કરી

દાણી લિમડાના ધારાસભ્ય શૈલેશ પરમારે દગાખોર કાર્યકરોને સસ્પેન્ડ કરવા માંગ કરી પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે આપના કારણે પચાસ બેઠકોનું નુકસાન થયાનો દાવો કર્યો જો કે હિંમતસિંહ એ પણ સ્વીકાર્યું કે નરેન્દ્ર મોદીના ચહેરાથી ભાજપને ફાયદો થયો વડાપ્રધાન શ્રી નો ફેસ હતો એટલે સ્વાભાવિક રીતે સૌથી વધારે બેનિફિટ એમને માનીય વડાપ્રધાન શ્રીનો ફેસ જે છે એ એમને ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો મળ્યો છે